હવે વાત કરીશું કેન્દ્રમાં ગુજરાતના દબદબા વિશે। મોદી કેબિનેટ 3.0 માં ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે। કેબિનેટમાં ગુજરાતના 5 મંત્રીઓએ ચાર સંભાળ્યો। અમિતભાઈ શાહે ગૃહ અને સહકારિતા મંત્રી તરીકે ચાર સંભાળ્યો। સીઆર પાટીલે જળશક્તિ મંત્રી તરીકે ચાર સંભાળ્યો છે। મનસુખ માંડવિયાએ શ્રમ અને રોજગાર મંત્રી તરીકે ચાર સંભાળ્યો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે જેપી નડ્ડાએ ચાર સંભાળ્યો છે। વિદેશ મંત્રી તરીકે એસ જયશંકરે ચાર્જ સંભાળ્યો છે। तो पांच अलग अलग दृश्यों जो रहा छो ने आ पांचे पांच सीधा जे गुजरात साथे संबंध धरावे छे। सीआर पाटिल, अमित शाह, मनसुख मांडविया अने एस जयशंकर के जे राज्यसभा थी गुजरात नी राज्यसभा नी बैठक होती ते पहुंच्या छे। साथे जेपी नड्डा पण गुजरात नी राज्यसभा थी बैठक थी पहुंच्या छे राज्यसभा मां। अने आ तमामे तमाम जे मंत्रालय छे ते हवे તેમણે પદભાર સંભાળ્યો છે। નોર્થ બ્લોક કે જ્યાં ગૃહ વિભાગની ઓફિસ આવેલી છે, અમિત શાહ આજે ત્યાં પહોંચ્યા હતા। ફરી એકવાર તેમણે ચાર્જ સંભાળ્યો। મનસુખ માંડવિયા કે જેમને આ વખતે શ્રમ અને રોજગાર વિભાગ સોંપવામાં આવ્યું છે, તેમણે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો। સીઆર પાટીલ પ્રથમવાર કેબિનેટ મિનિસ્ટર બન્યા છે અને તેમને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। અગાઉ આ મંત્રાલય ગજેન્દ્ર શેખાવત સંભાળતા હતા અને આજે તેમણે ચાર્જ સંભાળ્યો છે। એસ જયશંકર કે જેમને ફરી એકવાર વિદેશ મંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો છે। અમિતભાઈ શાહે ગૃહમંત્રી પદનો ચાર્જ સંભાળ્યો છે। અમિતભાઈ શાહે ગૃહ અને સહકારિતા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો। સતત બીજી વાર ગૃહમંત્રી તરીકે તેમણે પદભાર સંભાળ્યો છે। 2019ની જે ટર્મ હતી તેમાં પણ અમિત શાહ ગૃહમંત્રી હતા અને આ વખતે ફરી એકવાર તેમણે ગૃહમંત્રીનો ચાર્જ સંભાળ્યો છે। 2019થી પ્રથમવાર સહકારિતા મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું હતું। સતત બીજી વાર તેમને આ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। નોર્થ બ્લોકમાં આખરે કોણ બેસશે તેના પર સવાલ હતો, જોકે હવે ગઈકાલે જ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ફરી એકવાર ગૃહમંત્રી તરીકેનો ચાર્જ અમિત શાહ જ સંભાળશે। આજે તેમણે આ ચાર્જ સંભાળ્યો છે અને સહકારિતા મંત્રાલય પણ સતત બીજી વાર તે સંભાળી રહ્યા છે। આજે વિધિવત રીતે તેમણે ફાઇલો જોવાનું પણ શરૂ કરી નાખ્યું છે। ગૃહ મંત્રાલયની અને સહકારિતા મંત્રાલયની જે ફાઇલો છે તેને તપાસવાની શરૂઆત અમિત શાહે આજે કરી હતી અને તેમણે ચાર્જ સંભાળ્યો હતો। તેમની સાથે અન્ય ભાજપ નેતાઓ પણ ઉપસ્થિત હતા આ તક પર। ગૃહમંત્રી અમિત શાહ કે જે ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે, સતત અહીંયાથી બીજી વાર તે ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે અને ગૃહ મંત્રાલય સંભાળ્યા બાદ જે મોટા નિર્ણય લેવામાં આવ્યા, 370 હોય કે પછી આ મહત્વના નિર્ણય, તેના પર આખે દેશમાં જે રાજનીતિ છે તેમાં પણ ખાસો એવો બદલાવ આવ્યો છે અને ગૃહ અને સહકારિતા મંત્રી સહકાર મંત્રાલય કે જે 2019 બાદમાં અસ્તિત્વમાં આવ્યું છે જેના પર હાલ ફરી એકવાર પદભાર સંભાળતા અમિત શાહ જોવા મળ્યા આજે। કર્તવ્યો કે મેં અમિત અનિલ ચંદ્ર શાહ ઈશ્વર કી શપથ લેતા હું કે મેં વિધિ દ્વારા સ્થાપિત ભારત કે સંવિધાન કે પ્રતિ સચ્ચી શ્રદ્ધા ઓર નિષ્ઠા રખુંગા। મેં ભારત કી પ્રભુતા ઓર અખંડતા અખુણ રખુંગા। મેં સંઘ મંત્રી કે રૂપ મેં અપને કર્તવ્ય કા શ્રદ્ધાપૂર્વક ઓર શુદ્ધ અંતકરણ સે નિર્વહન કરુંગા તથા મેં ભય યા પક્ષપાત અનુરાગ યા દ્વેષ કે બિના સભી પ્રકાર કે લોગો કે પ્રતિ संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं अमित अनिल चंद्र शाह ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब तक के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित न हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
આ તરફ જેપી નડ્ડાએ પણ મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો ચાર્જ જેપી નડ્ડાએ સંભાળ્યો. રસાયણ અને ખાતર મંત્રી તરીકેનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડા હાલ ભાજપના અધ્યક્ષપદે યથાવત રહેશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ભાજપના નવા અધ્યક્ષ નિમાશે, ત્યાં સુધી તે આ અધ્યક્ષની જવાબદારી પણ તે સંભાળતા રહેશે. ભાજપના નવા અધ્યક્ષ ન નિમાય ત્યાં સુધી જેપી નડ્ડા જ ભાજપના અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા રહેશે. मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा. मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. मैं जगत प्रकाश नड्डा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि एक ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. તો વિદેશ મંત્રી તરીકે ફરી એકવાર એસ જયશંકરે કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળ્યા બાદ વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતમાં રાજનૈતિક સ્થિરતા છે. પાકિસ્તાન અને ચીન બંને અલગ અલગ દેશ છે અને બંનેની સાથે સમસ્યાઓ પણ અલગ અલગ છે. વિદેશ મંત્રી તરીકે ફરી એકવાર એસ જયશંકરે પદભાર સંભાળ્યો છે. અગાઉ તે ફોરેન સેક્રેટરી તરીકે તે કામગીરી કરતા હતા અને હવે સરકારમાં આવી ચૂક્યા છે. વધુ એકવાર તેમણે આ કાર્યભાર સંભાળ્યો છે અને ડોકલામ ચીનનો જે વિવાદ થયો હતો ત્યારે ખૂબ જ એવી મધ્યસ્થતામાં મહત્વની ભૂમિકા એસ જયશંકરે નિભાવી. સુબ્રમણ્યમ જયશંકર do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister of the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Subramanyam Jayashankar, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી આર પાટીલે પણ પદભાર સંભાળ્યો. સી આર પાટીલે જળશક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે. ગુજરાતની નવસારી બેઠકથી સાંસદ છે સી આર પાટીલ, જેમને જળશક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે અને આજે તેમણે આ પદભાર સંભાળ્યો હતો. નવસારીથી ચોથી વાર તે સાંસદ બન્યા છે અને આ વખતે તેમને હવે કેન્દ્રમાં તક આપવામાં આવી છે અને તેમણે પદભાર સંભાળ્યો હતો. मैं सी आर पाटिल ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा.
मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं तब या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं सीआर पाटिल ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्य के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। મનસુખ માંડવિયા પણ મંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો છે। તેમને શ્રમ અને રોજગાર મંત્રાલય આપવામાં આવ્યું છે। તે ઓફિસ પહોંચ્યા હતા અને ચાર્જ સંભાળી લીધો છે। સાથે જ યુવા બાબત અને રમત ગમત મંત્રી તરીકેનો કાર્યભાર પણ મનસુખ માંડવિયાએ સંભાળ્યો છે। મેં ડોક્ટર મનસુખ માંડવિયા ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं डॉक्टर मनसुख मांडविया ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूंगा।